બધાને જય સુ જીસુ. કેમ છો મારા વાલા ભાઈઓ તથા બહેનો? આજે ખરેખર મને આનંદ થાય છે, કેમ કે આ ખ્રિસ્ત યજ્ઞમાં આજે જેમ વેલેન્ટાઇન્સ ડે પ્રેમનો દિવસ ઉજવે છે, આવા મધર્સ ડે, ફ્રેન્ડશીપ ડે, ફાધર્સ ડે, હવે એવા ઘણા બધા દિવસો આપણે ઉજવણી કરીએ છીએ. આજે તો આનંદનો રવિવાર છે. અંગ્રેજીમાં કહેવાય છે ગૌડાટે સન્ડે, આગમન ઋતુનો ત્રીજો રવિવારે આપણે જોઈ શકીએ બધું ગુલાબ કલરના વસ્ત્ર પુરોહિત પહેરે છે, અને જે કેન્ડલ્સ ગ્લોબ્સ મૂકવામાં આવે છે એ પણ ગુલાબ કલરના છે. આ વેદી શણગારેલું છે ગુલાબ. તો આ ત્રીજા રવિવારે આગમન ઋતુમાં ત્યાં અલગ અલગ કલરના કેન્ડલ્સ મૂકવામાં આવ્યું છે. ખાસ કરીને ત્રણ રંગ આપણે વાપરેલું છે, બુરુ કલર, ધ પર્પલ કલર એન્ડ પિંક, ગુલાબ કલર અને વ્હાઈટ. આવા ત્રણેય કલરના કેન્ડલો આપણે વાપરતા વખતે આ ત્રીજા રવિવારે ખાસ કરીને ગુલાબ કલરના મોમબત્તી આપણે સળગાવવાના છે. એ શું દર્શાવે છે? આજે ખાસ કરીને આ ખ્રિસ્ત યજ્ઞમાં આપણે મનન ચિંતન કરીએ. પ્રભુ શુભ શરૂઆતથી આપણને કહે છે, આ પ્રવેશ પંક્તિ તમારા માટે ખ્રિસ્ત યજ્ઞ પહેલા હું વાંચું છું. પ્રભુના સાનિધ્યમાં તમે સદા આનંદમાં રહો. ફરી કહું છું કે આનંદમાં રહો. તમારી બલ મનસાઈનો સૌનો અનુભવ થવા દો, પ્રભુ પાસે છે. આ હેતુથી આ ત્રીજો મોમબત્તી આજે સળગાવીએ. ચલો તો પ્રાર્થના કરીએ. હે પ્રભુ યેશુ, અમે તમારો અનુભવ કરીએ છીએ. તમે ખરા જ્યોતિ છો. તમારા દિવ્ય અજવલથી અમારું જીવનને હંમેશા આનંદમાં રાખો. એ પ્રભુ, કરો આનંદ તો તમારી પાસે જ અમને મળે છે. એ જ આનંદમાં જ્યારે નાતાલના દિવસે તમારા બાળક ઈસુને પ્રભુ અમે દર્શન કરીએ ત્યારે હંમેશા એ જ આનંદ અમારા જીવનના અંત સુધી તમારા છત્રછાયાની હેઠળ સુરક્ષિત રીતે તમારી હાજરીનો અનુભવ કરી શકીએ. આ પ્રાર્થના મેં મારા પ્રભુ યેસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ, આમેન. ચલો મારા વાલા ભાઈઓ તથા બહેનો, આગમન ઋતુનો ત્રીજો રવિવારે ત્રીજો મોમબત્તી આપણે સળગાવીએ. ચલો મારા વાલા ભાઈઓ તથા બહેનો, આ ખ્રિસ્ત યજ્ઞ આપણે શરૂ કરીએ. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે આ પાવન વિધિના મંગલાચરણ કરીએ, આમેન. આપણા પ્રભુ યેસુ ખ્રિસ્તની કૃપા, પરમપિતાનો પ્રેમ અને પવિત્ર આત્માનો સાથ તમને સૌને મળતા રહો, તે આપણે પણ મળો. ખ્રિસ્તમાં મારા વાલા ભાઈઓ તથા બહેનો, એક રીતે જોવા જઈએ તો એકબીજાને માફી આપવાથી અને આપણે પોતે માફી મેળવાથી આપણને કરો આનંદ મળે છે.
તો આ ખ્રિસ્ત યજ્ઞમાં યોગ્ય રીતે આપણે ભાગ લેવા આપણે અંતરને પરીક્ષણ કરી જોઈએ. જ્યારે પ્રભુ યીશુનો જન્મ નાતાલની ઉજવણી આપણે કરવા તૈયાર થઈએ છીએ ત્યારે પ્રાયચિત સંસ્કારથી આપણે વિંચિત રહીએ છીએ. પ્રભુ ખાસ કરીને આપણને માફી આપવા તૈયાર છે. જ્યારે થાય આપણે પ્રાયચિત સંસ્કારમાં ભાગ લઈએ અને ખાસ કરીને ખ્રિસ્ત યજ્ઞમાં હવે આપણે બધા જ પાપોનું સ્મરણ કરીને પસ્તાવો કરીએ. હવે બધા સાથે મળી આપણા પાપોનો એક કરાર કરીએ. સર્વસમર્થ પરમેશ્વરને આવશ્યકની આગળ હું પાપનો એકરાર કરું છું. બુરુ કરીને કર્તવ્ય ચૂકીને મન વચન અને કર્મથી મેં અસંખ્ય પાપ કર્યા છે. એ મારો દોષ છે, મારો પોતાનો દોષ છે. તેથી અખંડ કુવારી મરિયમ, સર્વદેવદૂતોને સંતો તથા આવસવ કરુણાસાગર પ્રભુની મારા માટે માફી માંગો. સર્વસમર્થ પરમેશ્વર આપણા પર દયા કરી આપણા પાપ માફ કરો અને આપણને શાશ્વત જીવનના દર્શન કરાવો. આમીન. કરજે પ્રભુ દયા કરજે રે, દયા કરજે પ્રભુ દયા કરજે રે. ઓ પ્રભુ મુજ ઉપે દયા કરજે રે, ઓ પ્રભુ મુજ ઉપે દયા કરજે રે. દયા કરજે પ્રભુ દયા કરજે રે, દયા કરજે પ્રભુ દયા કરજે રે. ઓ પ્રભુ મુજ ઉપે દયા કરજે રે, ઓ પ્રભુ મુજ ઉપે દયા કરજે રે, દયા કરજે. પ્રાર્થના કરીએ. હે અમારા ઉદ્ધારક પ્રભુ, તમે તમારા પુત્રને જગતમાં તમારો શુભ સંદેશ સંભળાવવા મોકલ્યા. તેમણે અમારી વચ્ચે આવીને બાંગેલા હૈયાને હામ આપી દીન દુખિયાને આનંદના સમાચાર પટાવ્યા અને બંધીઓની મુક્તિની ઘોષણા કરી તમે અમારા મનને પ્રકાશિત કરો. તમારા પુત્ર આજે પણ અમારી વચ્ચે છે, છતાં મોટા ભાગે અમારાથી ઉપેક્ષિત અને અજન્ય છે. અમને એમની શોધ કરવા પ્રેરો, અમને એમની સાચી ઓળખ કરાવો અને એમના સાનિધ્યમાં અમારા હૈયા આનંદથી ઉભરાવી દો. આ પ્રાર્થના અમે તમારા પુત્ર અમારા પ્રભુ યેશુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ, તેવો તમારી તેમજ પવિત્ર આત્માની સાથે સાક્ષાત પરમેશ્વર છે, સર્વના જીવનદાતા છે. આમેન. પૈગંબર યશાના ગ્રંથમાંથી પાઠ. સર્વસત્તાધીશ પ્રભુના પ્રાણનો મારામાં સંચાર થયો છે, કારણ તેણે મારો અભિષેક કર્યો છે. તેણે મને દીન દુખિયાને શુભ સમાચાર સંભળાવવા, ભાંગેલા હૈયાને હૈયાના ઘા રૂઝાવવા, કેદીઓને છુટકારાની ને બંદીઓને મુક્તિની જાહેરાત કરવા મોકલ્યો છે. તેણે મને એવી ઘોષણા કરવા મોકલ્યો છે કે આપણા પરમેશ્વર પ્રભુની કૃપાનું વરસ આવી પહોંચ્યું છે. પ્રભુના ઉપકારો સંભાળીને મારો આનંદ સમાતો નથી. મારા પરમેશ્વરને સંભાળીને મારું હૈયું હર્ષથી ઉભરાય છે, કારણ
તેણે મને મુક્તિના વસ્ત્રો પહેરાવ્યા છે, વિજયના વાંધા સજાયા છે. જાણે હારથી શોભતો વરરાજા, જાણે રત્નાલંકારોથી શણગારેલી વધુ. જેમ ધરતી વનસ્પતિ ઉગાડે છે, જેમ ઉપવન છોડને ખીલવે છે, તેમ પ્રભુ મુક્તિને ખીલવશે જ, અને બધી પ્રજાઓ તેની સ્તુતિ કરશે. આ પ્રભુની વાણી છે, તે આપનો આધાર છે. હંમેશા આનંદમાં રહેજો. બીજો શાસ્ત્ર પાઠ થેસોલિકાના ધર્મસંઘ પરના સંત પાઉલના પહેલા પત્રમાંથી પાઠ અધ્યાય 5 કડી 16-24. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના આગમનના સમયે ઈશ્વર તમારા આત્મા, મન અને દેહને પૂરેપૂરા નિર્દોષ રૂપે સાચવી રાખો. હંમેશા આનંદમાં રહેજો, સતત પ્રાર્થના કરજો, બધી પરિસ્થિતિમાં ઈશ્વરનો આભાર માનજો. એ જ ખ્રિસ્ત ઈસુના શિષ્યો લેખે તમારા વિશે ઈશ્વરની ઈચ્છા છે. પવિત્ર આત્માની જ્યોતિ બુજાશે નહીં, એની પ્રેરણાથી ઉચ્ચારાયેલી વાણીને તુચકારશો નહીં. બધી વાતની કસોટી કરજો અને જે સારી હોય તેને વળગી રહેજો, અને દરેક પ્રકારની બુરાઈથી દૂર રહેજો. શાંતિદાતા પરમેશ્વર પોતે તમને સંપૂર્ણપણે પવિત્ર બનાવો, અને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના આગમન સમયે તમારા આત્મા, મન અને દેહને પૂરેપૂરા નિર્દોષ રૂપે સાચવી રાખો. તમને હાકલ કરનાર ઈશ્વર સત્ય વચની છે અને એમ કરશે જ. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે.
પ્રભુ તમારા અંતરમાં વસો, પ્રભુ આપણા અંતરમાં વસો. ભગવાન યીશુ ખ્રિસ્તનો શુભ સંદેશ, પ્રભુ અમર હો તમારો મહિમા. ઈશ્વર મોકલેલો એક માણસ આવ્યો હતો, તેનું નામ યોહાન હતું. એ માણસ સાક્ષી તરીકે, પ્રકાશની સાક્ષી પુરાવા આવ્યો હતો, જેથી બધા માણસો એની મારફતે શ્રદ્ધા ધરાવતા થયા. એ પોતે પ્રકાશ નહોતો, પણ એ તો પ્રકાશનો સાક્ષી હતો. યોહાનની સાક્ષી આ રહી, જ્યારે યહૂદીઓએ યરૂશલેમમાંથી પુરોહિતોને અને પુરોહિત સહાયકોને તમે કોણ છો એમ પૂછવા તેમની પાસે મોકલ્યા, ત્યારે તેમણે કબૂલ કર્યું, ઇનકાર ના કરતા કબૂલ કર્યું કે હું ખ્રિસ્ત નથી. તે લોકોએ પૂછ્યું, તો તમે કોણ છો, એલિયા છો? ત્યારે તેમણે કહ્યું, ના. તો જેનું આગમન આવવાનું છે તે પૈગંબર છો? તેમણે જવાબ આપ્યો, ના. એટલે તે લોકોએ તેમને કહ્યું, તો તમે કોણ, તો તમે છો કોણ? જવાબ આપ્યો, જેથી અમને જેમને મોકલ્યા છે તેમને અમે જણાવીએ. તમારા પોતા વિશે તમે શું કહો છો? તેમણે પૈગંબર એશાયાના શબ્દોમાં કહ્યું, હું તો પ્રભુના રસ્તા સીધા કરો એવું અરણ્યમાં પોકારનારો અવાજ છું. આવેલ માણસોમાં કેટલાક પડોશીઓ હતા. તેમણે યોહાનને પૂછ્યું, જો તમે ખ્રિસ્ત પણ નથી, એલિયા પણ નથી, પૈગંબર પણ નથી, તો પછી તમે સંસ્કાર કેમ કરાવો છો? યોહાને તેમને જવાબ આપ્યો, હું પાણીથી સંસ્કાર કરાવું છું, પણ તમારી વચ્ચે એક જન એવો છે જેને તમે ઓળખતા નથી, તે મારી પાછળ આવનાર છે, અને હું તો તેના પગરકાની વધારી છોડવાનો પણ લાયક નથી. યોહાનને સામે પર આવેલા બેથાનિયામાં યોહાન સંસ્કાર કરાવતા હતા, ત્યાં આ બન્યું. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ખ્રિસ્તમાં મારા વાલા ભાઈઓ તથા બહેનો, આગમન ઋતુનો ત્રીજો રવિવારે આજે બે મુદ્દાઓ ઉપર મનન ચિંતન કરીએ. એક, આ ત્રીજો રવિવારનો મુખ્ય સંદેશ, અને ત્રીજો મુદ્દો છે સંસ્કારક યોહાન વિશે. હવે સંસ્કાર યોહાન વિશે આપણે સાંભળતા આવ્યા છે. ગયા રવિવારે પણ સંસ્કાર યોહાન કોણ હતા એના વિશે આપણે સાંભળ્યા. હવે આ વર્ષે પણ, હવે આ રવિવારે પણ આપણને એમનો જ વિષય કહેવામાં આવ્યું જ. તો પહેલા વાત એ છે, ત્રીજો રવિવાર આગમન ઋતુમાં આપણે કહીએ છીએ આનંદનો રવિવાર. અંગ્રેજીમાં એને કહેવાય છે ગૌડ આટે સન્ડે, અથવા
રિજોઇસ સન્ડે આ આનંદનો રવિવાર આજે આપણને એ જ વાત દર્શાવે છે પ્રભુ આપણી વચ્ચે આવનાર છે એટલે આપણે બધા આનંદમાં રહેવું જોઈએ હવે કારા આનંદમાં કેવી રીતે આપણે રહી શકીએ એના ઉપર મનન ચિંતન કરીએ હવે કરા આનંદમાં કેવી રીતે આપણે રહી શકીએ તે પહેલાં હવે સંતોષ અને આનંદ આ બંનેને વચ્ચે શું તફાવત છે એ જોઈએ સંતોષ એટલે કંઈક વસ્તુ હોતી કંઈક માણસ હોતી આપણને કશું મળી રહ્યું છે તેથી આપણે સંતોષ પામીએ છીએ જ્યારે બીજા પરથી આપણને કશું મળતું હોય એ વસ્તુઓ પરથી અથવા માણસો પરથી જે મળે છે એને સંતોષ કહેવાય છે પણ આનંદ જ્યારે આપણું આખું તન મન શરીર જલહલતું રહે છે આપણા જીવનમાં એક એવો અનુભવ થાય છે જીવનમાં એક સ્મિત આવે છે જીવનમાં એક એવો અનુભવ થાય છે કે આપણને કશું બધું હલકું અને સારું જ લાગે છે એને આનંદ કહેવાય છે કદાચ સંતોષ થોડાક સમય સુધી જ રહી શકે પણ આનંદ પૂરા જીવન સુધી આપણે જિંદગીમાં ટકી શકે એટલે ખ્રિસ્તમાં મારા વાલા ભાઈઓ તથા બહેનો જ્યારે આ આનંદનો રવિવાર આપણે ઉજવણી કરીએ છીએ ત્યારે આપણને આપણા પ્રભુની વાણી એ જ એ વાત આપણને જણાવે છે પૈગંબર એશાયા અને સંત પૌલ બંને એ જ વાત કરે છે પ્રભુની આગાહી પ્રભુ આપણે વચ્ચે આવે છે હંમેશા આનંદમાં રહો કેવી રીતે આપણે આ મહામારીમાં આટલી જ ભયંકર પરિસ્થિતિમાં આનંદમાં કેવી રીતે રહી શકીએ એ સાધ્યથી કરું કેમ કે ઘણી બધી વેદનાઓ અને આ મહામારીના લીધે બીક છે લોકોમાં હવે બધી જ બાબતોમાં આપણે કેવી રીતે આનંદમાં રહી શકીએ હે પ્રભુ ખરેખર મને બહુ કન્ફ્યુઝન થાય છે પણ જ્યારે હું મનન ચિંતન કરતો હતો ત્યારે અમુક મુદ્દાઓ જે મારા જીવનમાં મને કેવી રીતે તો આનંદનો અનુભવ કરું છું એ જ અમુક મુદ્દાઓ તમારી સામે રજૂ કરવા માગું છું પહેલો મુદ્દો એ છે હંમેશા અમુક લોકો બીજાની ભૂલે જ કાઢતા હોય છે એમનામાં શું સચ્ચાઈ છે ક્યારે જોતા નથી એને બંધ કરવું પડે જ્યારે આપણે સચ્ચાઈ જોઈએ બીજામાં અને ભૂલ ના કાઢીએ ત્યારે આપણે સંતોષ અને આનંદમાં રહી શકીએ અને હંમેશા જ્યારે ઈશ્વર તરફ આપણે જોઈએ અને આપણું જીવન આપણે જીવીએ ત્યારે આપણે આનંદમાં રહી શકીએ જ્યારે આપણું જીવન એક યાત્રા જેવું છે આપણે પ્રવાસીઓ જેવું છે આ જીવનમાં આપણે દરેક ફળે પળે મળેલી નાનું નાનો જ આનંદ બાબતોમાં આનંદ મેળવી શકીએ હંમેશા જીવન હસતા આનંદ માણી શકીએ જીવનમાં હસવું બહુ જરૂરી છે પણ બીજાને હસી કાઢવી એ બહુ ખોટું છે આનંદ માનો હસો જીવનમાં સો લાફિંગ ઇઝ વેરી ગુડ બટ ટુ લાફ એટ વિથ અધર્સ ટુ લાફ ઇટ એટ અધર્સ ઇઝ સમથિંગ વેરી બેડ સો માય ડિયર બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ જીવનમાં હસો પણ બીજાને હસી ઉડાવતા નથી અને બધાને પ્રેમ કરો પ્રભુશ્રી આપણને એ જ સંદેશ આપે છે બધાને પ્રેમ કરવાથી તમારે વચ્ચે વેરઝેર ના હોય તમે ખરા આનંદમાં રહી શકો અને દયાળુ બનો દયાળુ બનવાથી તમે ખરેખર પ્રભુનો અનુભવ તમને થાય તેથી તમને ખરો આનંદ મળે અને ખાસ કરીને તમારા પોતાના વિશે કંઈક સારું વિચારવા માંડો કેમ કે તમે પણ દયાળુ છો બીજાને પ્રેમ કરી શકો છો બીજાને માફી આપી શકો છો તેથી તમે
खरो आनंद अनुभव करी शको छो। अने ख्रिस्तमा मारा भाइयों तथा बहनों घणा बधा लोको डिप्रेशन में जाए छे। कारण शू? घणी बधी वखते बीजानी जोड़े सरखामणी करता होय छे अने घणी बधी फरियादो करता होय छे। ए बाबतमांथी बहार आवुं जोईए। बीजा क्यारे पण बीजानी जोड़े सरखामण नहीं करता, केम के प्रभुए तमने एक यूनिक तरीके बनावेलू छे। तमे तमारी रीते तमारू जीवन प्रभु तरफ जोईने जीवुं जोईए, जेथी करीने तमे खरा आनंद अनुभव करी शको। हवे अपने संत पुरुषों विषे जानीए छीए, एवा बधा ज आनंद में हता, पण एमना जीवन में कोई वेदनाओ नथी आव्या, कोई मुश्किलीओ सामने नथी कर्यो। हाँ, आजे अपने एज वात याद आवे छे, एज एमना जीवन में सीक्रेट हती। वेदनाओ वच्चे, मुश्किलीओ वच्चे तेवो बधा प्रभुनो तरफ नजर राखीने, प्रभु तरफ वळीने एमनु जीवन गुजार्या हता। एटले ज तेवो बधा ज खरा आनंद अनुभव करी शक्या। ख्रिस्तमां मारा वाला भाईओ तथा बहनो, आजे आपणे पण प्रभु तरफ वळीने जोवाथी ज खरो आनंद अपने अनुभव करी शकीए। आपणो आजनो बीजो मुद्दो छे संत संस्कारक योहान विशे जाणवुं। योहान ने पूछवामां आव्युं, तमे ख्रिस्त छो, तमे एलिया छो, तमे पैगंबर छो, ये खरा दिलथी कहेलुं छे, ए सच्चाई वात करी छे। हुं नथी, हुं खाली एक अरंजमां सांभळतो आवनारे एक आवाज छूं, प्रभुनी विषे केवा माटे आवेलो एक आवाज छूं। योहानना जवाब परथी आपणने योहान विषे जानवा मळे छे। योहान एक नक्षिक अने नम्र माणस हतो। योहान पोताना कर्तव्यथी सारी पेढे जानता हता। योहान ने येसु प्रत्ये अनंत प्रेम अने एमनो आधार बहुत हतो। एटले योहान ए रीते हमेशा आनंद में रही शक्या। जो जारे माता मरियम एमनी सगी एलिजाबेथ ने मळवा जाय छे, त्यारे ए आनंद में नाचे छे, उठे छे, प्रभुनु जोवा विना पण। जो केटलू आनंद में आवी गया, ए ज आनंद एमना जीवन सुधी तेवोए राख्या। हवे चल्ले शू? एमनु जीवन अर्पी दीधु छे प्रभु ने, मुश्किलीओ वेट्यू छे, छता प्रभुनी सानिध्यमां प्रभुनी वाहको तरीके रहेवाथी ज अपने करो आनंद अपने अनुभव करी शकीए। ख्रिस्तमां मारा वाला भाईओ तथा बहनों, कदाच तमने कोई पूछे तमे कोण छो, तमे केवा छो, अपने सच्चाईथी अपने विषे कही शकीए। अपने बधा खरा प्रभु ईशुना शिष्यो छे अने प्रभुने ईशुना जेम थवा मांगीए छीए। चलो आनंद मानीए प्रभुने आ एमनो जन्म, आ नातल आनंदथी केवी रीते साज्य थाय ते रीते अपने उजवणी करीए। आ महामारी वेलाए भीकथी दूर हटीए, पण करो आनंद ईश्वरमां मळे छे ते वात यादमां राख अपनुं जीवन जीवीए। जे श्रद्धा आपणे मळेली छे ए ज श्रद्धाने आपणे घोषणा करीए, एक ज परमेश्वरमां आपणे श्रद्धा राखीए छीए। તે પરમપિતા છે, તે સર્વસમર્થ છે, તે સકલ સૃષ્ટિના સૃજનહાર છે, એમના એકમાત્ર પુત્ર અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ। પવિત્ર આત્માને પ્રતાપે તે કુમારી મરિયમને ખોળે જન્મ્યા, પિલાત નામલમાં દુઃખને વર્યા, ક્રુસે જડાયા, મોતને શરણે થયા, ગભરે દટાયા, મૃત્યુલોકમાં ઉતર્યા, ત્રીજે દિવસે ફરી સજીવન ઉઠ્યા અને સ્વર્ગ સિધાવ્યા। તે સર્વસમર્થ પિતા પરમેશ્વરને જમને આસને બિરાજે છે ને ત્યાંથી જીવતા અને મરેલાનો ન્યાય તોડવા ફરી આવનાર છે। પવિત્ર આત્મામાં અમે શ્રદ્ધા રાખીએ છીએ,
પવિત્રને વિશ્વ આપી ધર્મ સભા પુણ્યજનોનો સત્સંગ ને પાપોની માફીમાં માનીએ છીએ. દેહના પુનરુત્થાનનો તથા અમર જીવનનો એકરાર કરીએ છીએ. આમેન આમેન. ખાસ કરીને આ સમયે આપણે દરેક જન પ્રાર્થના કરીએ કે પ્રભુ આપણને કરો આનંદ આપે. એમની આગમની આપણે રાહ જોઈએ છીએ ત્યારે આપણે બધા જ આપણા પરિવારજનોને આપણા સગા સંબંધીઓને દરેક માટે પ્રાર્થના કરીએ. પ્રભુ આ મહામારી સમયે દરેકને સંભાળી રાખે. તમારી દરેક જરૂરિયાતો પ્રભુએ પૂર્ણ કરે. આપણા તાબાના દરેક પરિવાર માટે પ્રાર્થના કરીએ. અને જે કોઈ આપણા જીવનમાં સંકળાયેલા છે દરેક એવા દરેક માટે પ્રાર્થના કરીએ. પ્રભુ દરેકને કરો આનંદ આપે. આ બધી જ પ્રાર્થનાઓ અમે અમારા પ્રભુ યેશુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. આમેન. અર્પણ તુજને ધરું છું હે મમ જીવન નાથ રે. લે સ્વીકારી પ્રેમાળ પ્રભુ, તમારી સ્તુતિ હોય શું તમારી તમારી જાતનો કથા પ્રભુ અમને મળે છે કે તમારા શરીરને ધરીએ છીએ. રક્ત વિલના પર માનસ સમાને તમારા માટે જીવન સાથ રે. અંજલિ તુજને ધરું છું હે મમ જીવન નાથ રે. ભાઈઓ અને બહેનો, મારો અને તમારો આ યજ્ઞ સર્વસંમત પિતા પરમેશ્વર સ્વીકારે એ માટે પ્રાર્થના કરીએ. પરમેશ્વર પોતાના સ્તવ અને મહેમાના અર્થે આપણા તેમજ અખિલ ધર્મ સભાના કલ્યાણ અર્થે આ યજ્ઞ અમારા હસ્તે સ્વીકારો. પ્રાર્થના કરીએ. હે ઈશ્વર, આ યજ્ઞ તમારે શ્રી શરણે ધરાવવા અમારા અનન્ય ભક્તો પ્રેરો, જેથી અમારા જીવનને નિત્ય યજ્ઞ સમાન બનીએ અને તમારી મુક્તનો હરફલ અમારા અંતરમાં અનુભવ કરીએ. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ યેશુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. આમેન. પ્રભુ તમારા અંતરમાં વસો. પ્રભુ આપણા અંતરમાં વસો. સૌ વિશ્વનું ધ્યાન ધરીએ. અમારું ધ્યાન ઈશ્વરમાં છે. પિતા પરમેશ્વરની આભાર સ્તુતિ કરીએ. એ જ આપણી ફરજ, એ જ આપણો ધર્મ છે. અમારો પરમ ધર્મ અને પરમ કર્તવ્ય, અમારી મુક્તિ અને અમારો આનંદ તમારી અખંડ આભાર સ્તુતિ કરવામાં સદંતર ફલે છે. હે પ્રભુ, પાવન પિતા, સર્વસંમત સનાતન પરમેશ્વર, આ આભાર દર્શન અમે અમારા પ્રભુ યેશુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. તમારા નિર્માણ અનુસાર માનવ થઈને તેઓ પ્રથમવાર અમારી વચ્ચે પ્રધાર્યા અને અમારે માટે તેમણે મુક્તિનો માર્ગ ખુલ્લો કર્યો. અમને પૂર્ણ મુક્તિનું ધ્યાન આપવા હવે તેઓ મહિમા સહિત પધારે એની અમે જાગૃત માને પ્રતીક્ષા કરી રહ્યા છે. એટલે એ રાજરાજેશ્વર, સ્વર્ગના મંગલ દરબારના દેવદૂતો અને સંતો, ધરતીને પુણ્ય બનાવનાર સિદ્ધાત્માઓ અને આખા ચરાચર સૃષ્ટિમંડળ સાથે અમે સદા સર્વદા તમારી અખંડ સ્તુતિ કરતા રહીએ છીએ. પાવન પાવન પાવન
ઈશ્વર ભુવન ભુવન નારા પાવન 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 ઈશ્વર ભુવન ભુવન નારા બ્રહ્માંડરીને તેજ તમારું તુલસી રયુરડિયા જય જયકાર પ્રભુ નો જય જયકાર જય જયકાર પ્રભુ નો જય જયકાર પ્રભુ નો જય જયકાર પ્રભુ નો જય જયકાર પ્રભુને નામે અય્યપ્પા ધન્ય ધન્ય હો પ્રભુને નામે અય્યપ્પા ધન્ય જય જયકાર પ્રભુ નો હો જય જયકાર 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 જય જયકાર જય જયકાર. પરમ યજ્ઞમાં અતિ પવિત્ર સમય છે. સાક્ષાત પરમેશ્વર જે આપણે અર્પી દીધું છે તેમને એ બધું જ પોતાના શરીર અને રક્ત તરીકે બદલાવીને આપણને પોતાનું દિવ્ય ભોજન આપવાના છે. એમાં ભક્તિ ભાગવતી ભાગ લઈએ. પવિત્રતા તમારું નામ છે પ્રભુ. પવિત્રતા તમે અનંત સ્રોત છો. તમારા આત્માના સંચારથી આ નૈવેદ્યને પવિત્ર કરો જેથી તે અમારા માટે અમારા પ્રભુ યેશુ ખ્રિસ્તના સાક્ષાત દેહ અને રક્ત બની જાય. પૂરા દિલથી અમારે કાતર મોતને બેઠવા ગયા તે વેલાએ તેમને રોટલી લીધી, તમારી આભાર સ્તુતિ ઉચ્ચારી અને રોટલીના ટુકડા કરી શિષ્યોને આપતા કહ્યું, લો તમે બધા આમાંથી ખાઓ, અમારું શરીર છે એ તમારી કાતર અર્પણ તનાર છે. એ જ રીતે ભોજન પછી તેમણે ફેલો લીધો, ફરી તમારી આભાર સ્તુતિ ઉચ્ચારી અને શિષ્યોને આપતા કહ્યું, લો તમે બધા આમાંથી પીવો, અમારા લોહીનો પ્યાલો છે, નવા અને શાશ્વત કરારનું અમારું લોહી છે, એ તમારી અને સૌ માનવોની ખાતર પાપ મુક્તને અર્થે રેડાવવાનું છે. મારા સ્મારક તરીકે આ કરતા રહેજો. આપની ધર્મ શ્રદ્ધાનું મહાન રહસ્ય છે. તમારા પુત્રના મરણ અને પુનરુત્થાનનું સ્મરણ કરીને હે પિતા, આ શાશ્વત જીવનદાય રોટલી અને આ સનાતન મુક્તિનો પ્યાલો અર્પણ કરીએ છીએ. તમારા સાનિધ્યમાં આવી તમારી સેવા પૂજા કરવા તમે અમને લાયક ગણ્યા માટે અમે તમારો આભાર માનીએ છીએ અને તમારે ચરણે પડીને વિનંતી કરીએ છીએ કે અમે બધા યેશુ ખ્રિસ્તના દેહ રક્તનો આહાર કરીને પવિત્ર આત્માના પ્રતાપથી એક બની જઈએ.
હે પ્રભુ, દુનિયાભરમાં ફેલાયેલી તમારી ધર્મસભાને યાદ કરો. એના વડા ધર્મગુરુ ફ્રાન્સિસને, અમારા ધર્માધ્યક્ષ ગોડફ્રીને, સ્ટેનિસ્લોસ ફર્નાન્ડિસને, સમગ્ર યાજ્ઞિક વર્ગને અને સૌ ભક્તજનોને પ્રેમનું પરમ વરદાન આપો. નવજીવનની આશાએ મૃત્યુ પામેલા અમારા આપ્તજનોને તેમજ તમામ સદગત ભાઈ બહેનોને યાદ કરો. એમના પર તમારા દર્શનના અનંત પ્રકાશ પાત્રો, અમારા સૌની પર દયા કરો. અને ઈશ જનિત કુમારી મરિયમ, પુણ્યશ્લોકો પ્રેષિતો, યુગ યુગે તમને પ્રસન્ન કરનાર તમામ સંતોની સાથે અમને શાશ્વત જીવનધામમાં પ્રવેશ કરાવો, તથા તમારા પુત્ર ઈસુ ખ્રિસ્ત દ્વારા તમારા અખંડ ગાન ગાવાનું સદભાગ્ય આપો. ઈસુ ખ્રિસ્ત દ્વારા તેમની સાથેને તમને પ્રતાપે, તમને હે પરમપિતા પવિત્ર આત્મ સાથેની પુણ્ય એકતામાં સદા સર્વદા માન અને મહિમા મળતા રહે છે. આમીન. યુગોને યુગો સુધી પિતા પરમેશ્વરનો મહિમા થતો રહો. આમીન. આપણે બધા જ આનંદથી ઉલ્લાસથી આપણા પરમપિતાને પ્રાર્થના કરીએ. હે અમારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર મનાવો, તારું રાજ્ય આવો, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી ઉપર તારી ઈચ્છા પૂરી થાઓ. અમારી દરરોજની રોટલી આજ અમને આપ, અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ, તેમ તો અમારા અપરાધોની ક્ષમા કર, અને અમને પરીક્ષામાં ન લાવો, પણ બુંડાઈથી અમને બચાવો. આમીન. તમામ અનિષ્ટોથી અમને ઉગારી લો હે પ્રભુ, સગલા પાપથી અમને મુક્ત કરો. આ સંસાર યાત્રામાં અમે અમારા તારણહાર યેસુ ખ્રિસ્તના પ્રકટ થવાની પ્રતીક્ષા કરીએ છીએ. અમારી એ મંગળ આશા ફળે ત્યાં સુધી તમારી કરુણા અમારા પર વરસાવતા રહી, તમારી શાંતિ છાય હેઠળ અમને સંભાળી રાખો. તમે જ રાજ રાજેશ્વર છો, તમે સર્વસત્તાધીશ છો, તમે જ પરમ પ્રતાપી છો. હે પ્રભુ યેસુ ખ્રિસ્ત, તમારા શિષ્યોને તમે કહ્યું હતું, હું તમારે સારું શાંતિ મુક્ત જઉં છું, મારી પોતાની શાંતિ તમને આપતો જઉં છું. અમારા અપરાધો તરફ નહીં, પણ તમારી ધર્મસભાની શ્રદ્ધા તરફ નજર કરો, એને શાંતિ તથા એકતા બક્ષવાની કૃપા કરો. તમે પિતા અને પવિત્ર આત્માની સાથે સાક્ષાત પરમેશ્વર છો, સર્વના જીવનદાતા છો. આમીન. પ્રભુ યીશુની શાંતિ તમારા અંતરમાં સર્વદા વસો. પ્રભુની શાંતિ આપણા અંતરમાં સર્વદા વસો. પરસ્પર શાંતિ શુભેચ્છા પાઠવીએ. બલિદાન મૂર્તિ, દયાળુ પ્રભુ, તમે જગતના પાપ નિવારો છો, અમારા પર દયા કરો. બલિદાન મૂર્તિ, દયાળુ પ્રભુ, તમે જગતના પાપ નિવારો છો, અમારા પર દયા કરો. બલિદાન મૂર્તિ, દયાળુ પ્રભુ, તમે જગતના પાપ નિવારો છો, તમારી શાંતિ અમને આપો. પ્રભુ, ભોજનમાં આવવાનું જેમને આમંત્રણ મળ્યું છે તે સૌ સદભાગી છે. આ પરમ પવિત્ર બલિ, આ પાપ નિવારક, આ જગતના ઉદ્ધારક, પ્રભુ આપ મારે આંગણે પધારો, એ પુણ્ય મારું નથી, પરંતુ આપના વચનો જ થી મારા આત્માનું કલ્યાણ થશે. પ્રભુના દેહ અને રક્ત આપના હંમેશા અનંત જીવનમાં પહોંચાડે. આમીન. અપરંપાર
ખ્રિસ્તમાં મારા વાલા ભાઈઓ તથા બહેનો, ખરેખર મને આનંદ લાગે છે તમને કરો શુભ સંદેશ આપું છું. શુભ સંદેશ એ જ છે, આનંદની વાત એ જ છે. હવે આવતીકાલથી એટલે 14મી ડિસેમ્બર સોમવારથી આપણું દેવલ ખુલ્લો કરવામાં આવશે. દરરોજ અઠવાડિયા દરમિયાન સાંજના સમયે 6 વાગે ખ્રિસ્ત યજ્ઞ અર્પણ કરવામાં આવશે, અને એ જ ખ્રિસ્ત યજ્ઞ લાઈવ સ્ટ્રીમ પણ કરવામાં આવશે. હવે તમને બધાને ખ્રિસ્ત યજ્ઞમાં ભાગ લેવા આમંત્રીએ છીએ, પણ જ્યારે પણ તમે ખ્રિસ્ત યજ્ઞમાં ભાગ લેવા આવો ત્યારે સરકારે આપણને બતાવેલી દરેક નિયમને જરૂર પાલન કરવા વિનંતી છે. ખ્રિસ્તમાં મારા વાલા ભાઈઓ તથા બહેનો, તમને બધાને આમંત્રું છું. હવે સોમવારથી શનિવાર સુધી સાંજે 6 કલાકે ખ્રિસ્ત યજ્ઞ અર્પણ કરવામાં આવશે આપણા દેવલની અંદર, અને ગુરુવારના દિવસે ખાસ કરીને આપણે ગુજરાતી ભાષામાં ખ્રિસ્ત યજ્ઞ અર્પણ કરીએ, તે માટે તમને આમંત્રું છું. 2021ના પંચાંગ કેલેન્ડર્સ આપણા પાસે છે, ઓફિસમાં અવેલેબલ છે. એની કિંમત 25 રૂપિયા ફર ઈચ તમે ઓફિસ પરથી મેળવી શકો. લગ્નના બીજો જાહેરાત, આપણા તાભાના પિયુષભાઈ મીનાક્ષીબેનના સુપુત્ર લોરેન્સની લગ્ન સેન્ટ જેવિયર્સ ચર્ચ આનંદના મનુભાઈ વર્ષાબેનના સુપુત્રી વિન્સી તેલા સાથે નક્કી કરવામાં આવ્યું છે. એનું અનુસંધાનમાં જે કોઈ ઇમ્પિડિમેન્ટ્સ હોય અથવા આ લગ્ન ના થવું જોઈએ એવી કંઈક ફરિયાદ હોય, થાય જેટલું વહેલા સભા પુરોહિતને જણાવવા વિનંતી છે. આ બીજો જાહેરાત છે. આગામી ટાઈમ ટેબલ, નાતાલ વિશે, નવા વર્ષ વિશે બધું નક્કી કર્યા પછી તમને જણાવવામાં આવશે. ત્યાં સુધી રવિવારના ખ્રિસ્ત યજ્ઞ રેકોર્ડ કરીને તમને યુટ્યુબમાં મોકલવામાં આવશે, અને દરરોજની ખ્રિસ્ત યજ્ઞ દેવલમાં સોમથી શનિવાર સુધી સાંજે 6 કલાકે રાખવામાં આવ્યું છે. પ્રાર્થના કરીએ. હે કરુણાસાગર, તમારા પ્રસાદથી અમારા અંતર સ્વચ્છ અને નિર્મલ કરો, જેથી આવી રહેલો ઉત્સવ ઉજવવા અમે બધા હોંશે હોંશે તૈયાર થઈએ. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ યેસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ, આમેન. પ્રભુ તમારા અંતરમાં વસો. પ્રભુ આપણા અંતરમાં વસો. સર્વશક્તિમાન પરમેશ્વર, પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારા ઉપર, તમારા પરિવારજનો ઉપર હંમેશા વરસે, આમેન. ઈશ્વરનો આદેશ લઈને આનંદને પંતે આપણે ચાલીએ. ઈશ્વરનો આભાર. હવે બ્યુટિફુલ ડે મારી બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ. બધાને જય યેસુ. પ્રેઇંગ ફોર યુ ઓલ. ગોડ બ્લેસ યુ.
ઘેલુ ઘેલુ થયો લોક ઘેલુ રે મારા ઈસુ પાછળ લોક ઘેલુ રે ઘેલુ ઘેલુ થયો લોક ઘેલુ રે મારા ઈસુ પાછળ લોક ઘેલુ રે યુમ ક્યું લોક ઉમટુ રે મારા ઈસુ પાછળ લોક ઉમટુ રે ઘેલું ઘેલું થયું લોક ઘેલું રે મારા ઈસુ પાછળ લોક ઘેલું રે